નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળમાં આપણે સ્વાધ્યાય 7.2 જોવાનું છે. 7.2 માં પ્રશ્ન પહેલો, નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. વર્ગ અને વર્ગમૂળમાં આપણે દાખલા કર્યા, આગળનો લેક્ચર આપણે 7.1 જોયું, એમાં પણ ભાગાકારની રીતે અવયવની રીતે આપણે ગણતરીઓ કરી છે. તો નવીન બીજું કઈ છે નહીં, તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા 64, એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ એટલે શું કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 જે અવિભાજ્ય સંખ્યાઓ છે એવી જ સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે. નોર્મલી આપણે શરૂઆત કરશું તો બેકી અંક હોય, કોઈ પણ સંખ્યાનો બેકી અંક હોય એટલે 2 વડે આપણે શરૂઆત કરવાની છે. તો ચાલો 2 3 6 2 2 4, 2 1 2, અહીંયા 1 વધે એટલે 12 થાય, 2 6 12. જો તમને ડાયરેક્ટ ન ફાવતું હોય આ રીતે તો 32/2 કરી નાખવાનું, 16 જવાબ આવશે. પાછો બેકી અંક આવ્યો એટલે 16/2 કરી નાખો એટલે 8, 2 8 16, 2 4 8, 2 2 4, અને 2 1 2. હવે જ્યારે દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું કીધું હોય ત્યારે સમજી લેવાનું કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન જ હોય. હવે પૂર્ણ ઘન હોય તો અહીંયા 3 3 ની જે આપણે ત્રિપુટી આગળ બનાવી હતી એ રીતે બનવી જોઈએ. જો ન બનતી હોય તો આપણે આ ગણતરીમાં ક્યાંક આપણે ભૂલ કરી, બરાબર છે? તો જુઓ, 64 ના પહેલા અવયવ લખીએ તો 2 × 2 × 2, પાછા 2 × 2 × 2, 2 × 2 × 2. આ એક જૂથ અને આ બીજું જૂથ, બરાબર છે? હવે 64 આપણે ન લખવા હોય તો ચાલે, અને સાથે લખો તો વાંધો નહીં. તો અહીંયા આપણે ઘન સ્વરૂપ આપીએ તો 2 ની 3 ઘાત, ઘાત સ્વરૂપ અહીંયા 2 ની 3 ઘાત. હવે આ 3 ઘાત છે જેને આપણે ઘન કહીએ છીએ, એ ઘન બરાબરની આ બાજુ આવશે. જો એરો કરી દઉં, જો આ બંને ઘન છે એ બરાબરની આ બાજુ આવશે એટલે અહીંયા થઈ જશે ઘનમૂળ. અહીંયા 3 ઘન નાખવાના એટલે ઘનમૂળનો સંકેત થઈ ગયો. એટલે આ ઘન છે એ ઘનમૂળ થઈ ગયા, એટલે ખાલી વધે શું, 2 × 2. એનો મતલબ એવો થયો કે 64 નું ઘનમૂળ વચાય શું, તો કે 64 નું ઘનમૂળ 2 × 2 એટલે 4. પેલો દાખલો છે એટલે આપણે આ રીતે લખીએ કે વંચાય 64 નું ઘનમૂળ 4 છે. દરેક દાખલામાં લખવાની જરૂર નથી, પેલો દાખલો છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 64 નું ઘનમૂળ 4, અને એમ કીધું હોય કે 4 નો ઘન કેટલો, તો કે 64, બરાબર. એ જ રીતે બીજો દાખલો 512. જો એકમ નો બેકી છે એટલે 2 વડે જ શરૂઆત કરશું આપણે દાખલાની, તો 2 2 4, 1 વધે 11, 2 5 10, 1 વધે 12, 2 6 12, 256 × 2 એટલે 512. એ જ રીતે 2 1 2, 2 2 4, 1 વધે 16, 2 8 16, 128 × 2 કરો એટલે 256. પાછો તાળો મેળવતો જવાનો એટલે ગણતરીમાં ક્યાંય આપણે ભૂલ પડે નહીં. 2 6 12 અને 2 4 8, 2 3 6, 2 2 4. બેકી અંક હોય ત્યાં લગન આપણે 2 નો ભાગ ચલાવવાનો છે. 16 2 32, 8 2 16, 2 6 8, 2 2 4, અને 2 1 2. છેલ્લે 1 આવી જવો જોઈએ, અને પાછો એ જોઈ લેવાનું છે ત્રિપુટી બને છે કે નહીં, 3 3 ના જૂથ બને છે. જો બનતા હોય તો આપણે ગણતરી બરાબર હોય છે. હવે આપણે એ ગણતરીને અહીંયા દર્શાવીએ. 512 ના અવયવ લખવાના છે, તો કે 2 × 2 × 2, આ પહેલી જોડ લખી નાખી. હવે બીજી જોડ લખીએ 2 × 2 × 2, એની નીચે ત્રીજી જોડ લખીએ 2 × 2 × 2. તેથી હવે એને ઘાત સ્વરૂપ આપીએ, આ ત્રણેય જે જૂથ છે
જોડી છે ત્રિપુટી અને કાચ સ્વરૂપ તો બેનો ઘન બેનો ઘન ગુણ્યા બેનો ઘન ઈ ઘન આવશે આ બાજુ એટલે શું થઈ જશે ઘન 512 નું ઘનમૂળ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ ઘન છે ઈ બરાબર ની આ બાજુ આવતા રહ્યા એટલે શું થઈ ગયું ઘનમૂળ એટલે ખાલી સંખ્યા હોય થી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેલ્લો જવાબ આપણે લખવાનો છે 512 નું ઘનમૂળ બરાબર 2 દુ 4 4 દુ 8 આ છેલ્લો જવાબ 512 નું ઘનમૂળ બરાબર 8 એ જ રીતે આપણે એના પછીનો દાખલો જોઈએ તો રકમ આપેલી છે 10648 એના પહેલા અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડીએ તો પહેલા બેકી સંખ્યા છે 2 5 10 પહેલી સંખ્યા એટલે ભાગ નો આવે એટલે પહેલા 2 ઉતાઈ 10 એટલે 2 5 10 પછી 2 6 છે એટલે 2 3 6 2 2 4 અને 2 4 8 ફરી વખત ચેક કરી લેવાનું છે 2 5 10 2 3 6 2 2 4 2 6 આમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો જો અહીંથી થોડુંક પણ ભૂલ થશે તો આખો દાખલો ત્યાંથી ખોટો ચાલ્યો જશે આખો દાખલો તમારો ખોટો પડશે એટલે આમાં એક પણ સ્ટેપમાં ક્યાંય ભૂલ ન થાય બે વખત આપણે જોઈ લેવાનું છે પાછો બેકી સંખ્યા છે એટલે 2 2 4 1 13 વધે 2 6 12 પાછા 1 વધે 12 2 6 12 2 2 4 2 1 2 2 3 6 2 3 6 અને 2 1 2 ઓ લાસ્ટ લેક્ચરમાં આપણે 1 થી 20 સુધીના થિયરીમાં ઘન અને ઘનમૂળ લખવાનું કીધું હતું 1 થી 20 ના ઘન લખવાના કીધા તો તમને ખ્યાલ હોય તો ઘણી વખત આ ગણતરીઓ જ્યારે કરતા હશો ત્યારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ઘન આવશે ને ત્યારે આ પ્રોબ્લેમ થશે જો 1 થી 20 સુધીના ઘન તમને યાદ નહીં હોય તો તમારે અહીંયા ગમે એટલો કોઈ પણ સંખ્યા વડે તમે ભાગ ચલાવશો ને તો ભાગ ચાલશે નહીં તમે વિચાર કરશો 2 ની ચાવી 3 ની ચાવી 5 ની ચાવી વધીને 7 સુધી વધીને 9 સુધી જશો ભાગ ચાલશે ને એટલે કન્ફ્યુઝ થશો કે આમાં ભાગ કેમ નથી ચાલતો પણ જ્યારે ભાગ કોઈ પણ 3 ની ચાવી ખાસ કરી ન ચાલતી હોય ને આમાં જો 1 ને 3 4 4 ને 3 7 7 ને 1 8 3 ના ઘડિયામાં 8 આવે ને 3 ની ચાવી આવે ને તો 3 ની ચાવી ન આવતી હોય તો 9 ની પણ ન ચાલતી હોય વૈધી 7 ની તો 7 ની આપણે ટ્રાય કરીએ તો 7 નો ભાગ પણ આવશે નહીં તો એનો મતલબ એવો થયો કે આ જે સંખ્યા મળી છે એ કોઈ એક અવિભાજ્ય સંખ્યાનો ઘન હોય હવે આપણે વિચારવાનું છે એ અવિભાજ્ય સંખ્યા હશે કઈ તો કે 3 તો કે 3 નો ઘન તો 27 થાય 5 તો એનો 125 થાય 7 9 11 13 17 19 આવી બધી અવિભાજ્ય સંખ્યા 1 થી 20 સુધીમાં જેટલી પણ આવે છે ને એના ઘન આપણે યાદ રાખવાના છે ખાસ કારણ કે એની જરૂર પડશે આ જો એકમનો અંક 1 છે ને એટલે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એનો ઘન કરીએ તો જ પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 1 આવે તો 1 થી 20 સુધીમાં એકમનો અંક 1 આવતો એવી સંખ્યા 11 અને 1 છે હવે 1 નો ઘન કરીએ તો 1 જ આવે છે હવે સીધું હું આવ્યું 11 એનો મતલબ એવો થયો કે 11 નો ઘન છે ને 13 31 છે એટલે આપણે આવે છે ને ડાયરેક્ટ 11 વડે વડે ભાગ ચલાવજું તો જો 11 1 11 અહીંયા 13 છે એટલે 11 1 11 2 વધે 23 11 2 22 1 વધે 11 11 1 11 પાછો 11 વડે ભાગ ચલાવીએ 11 1 11 1 વધે 11 1 11 પાછો 11 1 11 જો જૂથ બની ગયું 3 નું એટલે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ઘન આવે ત્યારે તો હવે આપણે એના અવયવ લખીએ 10648 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 તો 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન આ બાજુ આવશે તો શું થશે ઘનમૂળ 10648 અહીંયા 3 લખવાનું ભૂલાય નહીં નહીતર આનું વર્ગમૂળ થઈ જશે એ પણ ધ્યાન રાખવાનું તો 2 ગુણ્યા 11 તો 10648 નું ઘનમૂળ મળશે 11 ગુણ્યા 2 એટલે 12 આ જવાબ
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પહેલો દાખલો બીજો દાખલો ત્રીજો દાખલો અવિભાજ્ય અવયવની રીતે આપણે ગણતરી કરી ઓકે તો એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ તો રકમ આપણને આપેલી છે 27000 એકમ નો અંક શૂન્ય છે તો આપણે બે વડે ભાગ ચલાવશું એકી અંક ગણાય 2 કુ 2 2 તેરી 6 એક વધે 10 2 પંચા 10 પાછળ ના બે શૂન્ય એમ 2 છક 12 એક વધે 15 2 સતા 14 એક વધે 10 2 પંચા 10 5 શૂન્ય એમ પાછળ શૂન્ય છે એટલે બે વડે 2 તેરી 6 2 તેરી 6 હવે 7 માંથી 6 જાય તો 1 વધે 15 2 7 14 1 વધે 10 2 5 10 એકમ નો અંક 5 આવ્યો એટલે આપણે હવે 5 વડે ભાગ ચલાવશું 5 6 30 3 વધે 37 5 7 35 2 વધે 25 5 5 25 5 1 5 1 વધે 17 5 તેરી 15 2 વધે 5 5 25 એકમ નો 5 છે ત્યારે ગણ આપણે પાછે ભાગ ચલાવજો તો 5 2 10 3 વધે 5 7 35 તો અહીંયા હવે એકમ નો 7 આવ્યો 7 ને 2 9 અંદર અંદર સરવાળો કરીએ તો 9 આવે છે 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે નિશેષ ભાગી શકાય તો 3 9 27 3 તેરી 9 અને 3 1 3 હવે આપણે જોઈએ જૂથ બને છે કે નહીં ત્રિપુટીઓ તો 1 2 અને 3 ત્રિપુટીઓ બની જાય છે હવે 27000 ના જે અવયવો છે કે આપણે અહીંયા લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 2 નો ઘન 5 નો ઘન અને 3 નો ઘન ઘાત સ્વરૂપે આપણે લખ્યા છે આને ઘન સ્વરૂપમાં તો 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત 3 ની 3 ઘાત આ ઘાત એટલે કે ઘન આ બાજુ આવે તો શું થઈ જશે ઘન મૂળ એટલે 27000 નું ઘન મૂળ બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 આ ઘન 3 ના આ બાજુ આવતા એટલે ઘન મૂળ થઈ ગયું એટલે 27000 નું ઘન મૂળ બરાબર 2 5 10 10 તેરી 30 તો આ રીતે આ દાખલાની આખી ગણતરી થાય એના પછી દાખલો જોઈએ તો 15625 એના અવયવ પાડીએ એકમ નો 5 છે સીધો 5 વડે ભાગ ચલાવું છું 5 તેરી 15 5 1 5 1 વધે 12 5 2 10 2 વધે 25 25 25 એ જ રીતે પાછો એકમ નો 5 આવ્યો પાછો 5 વડે ભાગ ચલાવજો 5 6 30 1 વધે 12 5 2 10 2 25 25 25 એકમ નો 5 છે પાછો 5 વડે 5 1 5 1 વધે 12 5 2 10 2 વધે 25 25 25 25 5 2 10 5 2 10 2 વધે 25 25 25 પછી 5 125 પછી બચ્યું 25 અને 5 1 5 તો અહીં જો ત્રિપુટીઓ બની જાય છે 3 3 ના જૂથ બની જાય છે તો અહીં આપણે લખશું 15625 ના અવયવ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કુલ 6 અવયવ મળે છે આપણને તો 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન ઘન આ બાજુ આવશે તો શું થઈ જશે ઘનમૂળ 15625 નું ઘનમૂળ બરાબર 5 ગુણ્યા 5 ખાલી 5 ગુણ્યા 5 વધે આ ઘન છે એ બરાબર ની આ બાજુ આવે એટલે ઘનમૂળ થઈ ગયું છેલ્લો જવાબ લખીએ તો 15625 નું ઘનમૂળ બરાબર 5 ગુણ્યા 5 એટલે 25 આ જ રીતે આપણે એના પછીનો દાખલો જોઈએ 13824 રકમ આપેલી છે એકમ નો અંક શું છે તો કે બેકી અંક છે
ચાર છે એ બે કી સંખ્યા છે તો આપણે બે વડે શરૂઆત કરીએ તો બે છક બાર એક વધે અઢાર બે બે નવા અઢાર બે એકુ બે અને બે દુ ચાર પાછો બે વડે ભાગ ચલાવીએ બે તેરી છ બે ચોક આઠ એક વધે અગિયાર બે પંચા દસ એક વધે બાર બે છ બાર પાછો બે વડે બે એકુ બે એક વધે ચૌદ થાય બે સત્તા ચૌદ બે દુ ચાર એક વધે બે અઠા સોળ જ્યાં સુધી બે કી અંક આવે ત્યાં સુધી બે વડે આપણે ભાગ ચલાવવાનો છે તો બે અઠા સોળ એક વધે બે છ બાર અને બે ચોક આઠ બે ચોક આઠ બે તેરી છ બે દુ ચાર બે દુ ચાર બે એકુ બે બે છ બાર બે એકુ બે અહીંયા પૂરું થઈ ગયું હવે એક ઉતરે તો ભાગ હાલે નહીં એટલે ભાગમાં પડશે શૂન્ય હવે સીધા સોળ ઉતરશે એટલે બે અઠા સોળ બે પંચા દસ બે ચોક આઠ બે દુ ચાર એક વધે ચૌદ બે સત્તા ચૌદ હવે સત્યાવીસ આવ્યા સત્યાવીસ નો એકમ નો અંક શું છે તો કે સાત છે હવે સાત હોય એટલે ત્રણ વડે ભાગ ચલાવવાનો છે ત્રણ નવા સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકુ ત્રણ આટલા બધા આપણને અવયવ મળે છે તો અહીં આપણે ત્રિપુટી બનાવી જોડી એક બે ત્રણ અને ચાર જૂથ બને છે તો બાજુમાં લખશું આપણે તેર આઠસો ચોવીસ બરાબર એના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાછા જુઓ બે ગુણ્યા બે ગુણ્યા બે પાછા નીચે ત્રીજું જૂથ બે ગુણ્યા બે ગુણ્યા બે પાછા નીચે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ જે જૂથ બને છે એને આપણે ઘાત સ્વરૂપ આપીએ એટલે કે બે નો ઘન ગુણ્યા આ બે નો ઘન ગુણ્યા બે નો ઘન ગુણ્યા ત્રણ નો ઘન ઘન આ બાજુ આવશે એટલે શું થઈ જશે ઘનમૂળ તેર હજાર આઠસો ચોવીસ નું ઘનમૂળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ જો આ બધા ઘન છે ચારે ચાર ના ઘન આ બાજુ અવતારીએ એટલે ઘનમૂળ થઈ ગયું તો હવે એનો આપણે ગુણાકાર કરશું કે તેર હજાર આઠસો ને ચોવીસ નું ઘનમૂળ બરાબર બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ આ રીતે દાખલો થાય ઓકે તો એના પછીનો દાખલો આપણે જોઈએ તો અગિયાર જીરો પાંચ નવ અને બે એટલે કે એક લાખ દસ હજાર પાંચસો બાણું આપણને રકમ આપેલ છે રકમ મોટી આપેલી છે એટલે દાખલાની ગણતરી પણ આપણે મોટી છે હવે ઓલરેડી બધા લોકોને આ ગણતરી આવડી ગઈ છે ખાસ એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે શું તો કે ગણતરી કરતી વખતે ક્યાંય ભૂલ ન થાય ને એનું આપણે ધ્યાન રાખવાનું છે નહીતર ત્યાંથી દાખલાની ગણતરી ખોટી ચાલી જશે દાખલો ખોટો પડશે તમને આવડતો હોવા છતાં પણ દાખલો ખોટો પડશે ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલા બે કી અંક છે એટલે બે વડે ભાગ ચલાવીએ તો બે પંચા દસ એક વધે બે પંચા દસ બે દુ ચાર એક વધે ઓગણીસ બે નવા અઢાર એક વધે બાર બે છ બાર એ જ રીતે બે દુ ચાર એક વધે પંદર બે સત્તા ચૌદ એક વધે બાર બે છ બાર બે ચોક આઠ એક વધે સોળ બે અઠા સોળ દરેક સંખ્યાનો ગુણ્યા બે કરો એટલે અડધી 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 સંખ્યા મળતી જશે અને દરેકનો જવાબ આપણને અહીં મળતો જશે બરાબર તો આ રીતે આપણે આ દાખલો આખો કરેલ છે હવે જો એના અવયવ જૂથ જે બન્યા છે ત્યાં નીચે કમ્પ્લીટ જૂથ બની ગયા છે બાજુમાં આપણે એક લાખ દસ હજાર પાંચસો બાણું ના અવયવ લખ્યા છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા જેટલી વખત અહીંયા આવે છે એટલી વખત આપણે અહીંયા લખેલા છે ખાસ યાદ રાખજો એક બે ત્રણ ચાર અને પાંચ આ એક જૂથ બે ત્રણ ચાર અને પાંચ એને ઘાત સ્વરૂપે આપણે મૂકીએ તો બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત અને ત્રણ ની ત્રણ ઘાત ઈ ઘન છે આ બાજુ આવે એટલે ઘ
ઘનમૂળ થઈ જાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ખાલી વધે આ ઘન છે બધા આ બાજુ વયા એટલે જવાબ આવે છે 48 એનો મતલબ એવો થયો કે 110592 નું ઘનમૂળ થાય 48 એ જ રીતે 46656 રકમ આપેલી છે બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચલાવવાનો છે એટલે 46656 ના અડધા ભાગ થઈ જશે 23328 ફરી પાછો એકમનો અંક બેકી આવ્યો એટલે પાછા બે વડે ભાગ ચલાવું છું એટલે 11664 થશે પાછા બે વડે ભાગ ચલાવું છું બેકી અંક છે એટલે 5832 આવશે પાછો બેકી અંક છે એટલે 2916 બેકી અંક છે એટલે પાછો 1458 આ રીતે આપણે ભાગાકાર 2 1 2 આ પ્રમાણે આપણે ગણતરી ઓલરેડી બધાને આવડી છે તો એ પ્રમાણે આપણે ગણતરી કરી કરીને આગળ વધતું જવાનું છે હવે અહીં જો 9 આવે છે એકમનો અંક તો આપણે 3 ની ચાવી લગાડવાની છે 7 ને 2 9 9 ને 9 18 અંદરોઅંદર અંકોનો સરવાળો 18 થાય છે એટલે 3 વડે વિશેષ ભાગી શકાય તો અહીંયા 3 વડે ભાગ ચલાવ્યો છે 3 2 6 1 વધે 3 4 12 3 13 9 3 8 24 3 1 3 3 2 6 2 વધે 21 3 7 21 3 9 27 3 13 9 3 1 3 હવે આપણે જોઈ લેવાનું છે પહેલું જૂથ બને છે બીજું ત્રીજું અને ચોથું ચારેય જૂથ બને છે તો અહીંયા આપણે એના બધા અવયવો લખશું પછી એને ઘન સ્વરૂપે લખશું એટલે 2 નો ઘન 2 નો ઘન 3 નો ઘન અને 3 નો ઘન આ ચાર અવયવો આપણને મળ્યા છે ચાર જૂથ મળ્યા છે એને ઘન સ્વરૂપે લખા હવે એ ઘન છે એ બરાબર ની આ બાજુ આવે તો શું થઈ જશે ઘનમૂળ 46656 નું ઘનમૂળ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો હવે આપણે ગુણાકાર કરવાનો છે તો 2 2 4 4 તેરી 12 12 તેરી 36 એનો મતલબ એવો થયો કે 46656 નું ઘનમૂળ 36 થાય તો આ રીતે આપણે આ દાખલો થાય છે ઓકે તો એના પછીનો દાખલો આપણે જોઈએ 175616 રકમ આપણને આપેલી છે એને આપણે અવિભાજ્ય અવયવ પાડશું બેકી અંક છે એટલે બે વડે ભાગ ચલાવીએ તો 2 8 16 2 7 14 2 8 16 1 વધે 15 2 7 14 1 વધે 16 2 8 16 આ પૂરું થઈ જાય છે પછી 1 ઉતરે તો ભાગ આલે નહીં એટલે ભાગમાં પડે 0 પછી 16 સાથે ઉતરશે એટલે 2 8 16 2 4 8 2 13 6 અહીં 1 વધે એટલે 18 થાય 2 9 18 શૂન્ય ના શૂન્ય એમ ન 2 6 8 2 2 4 2 1 2 1 વધે એટલે 19 થશે 2 9 18 1 વધે એટલે 10 2 5 10 2 2 4 આ રીતે પાછા આનો ભાગ્યા 2 કરશો એટલે 10976 એને ભાગ્યા 2 કરશો એટલે 5488 એને ભાગ્યા 2 કરશો એટલે 2 2 4 2 7 14 2 6 8 2 6 8 2 1 2 2 3 6 1 વધે 14 2 7 14 2 2 4 આ રીતે આપણે આગળ ગણતરી કરતા જઈએ અહીંયા જો 2 3 6 2 4 8 2 3 6 343 આવે છે તો એકમનો અંક 3 છે અંદરોઅંદર સરવાળો 3 ને 3 6 ને 4 10 3 વડે ભાગ આલતો નથી એનો મતલબ એવો કે કોઈ અવિભાજ્ય સંખ્યાનો એક ઘન હોય તો આપણે જોઈએ 7 છે તો 7 4 28 28 6 34 એટલે 63 આવે 7 9 63 7 વડે ભાગ ચાલી ગયો એટલે 27 49 7 1 7 આ બધા આપણે એના અવયવ લખેલા છે અવયવમાં ઘન સ્વરૂપ આપીએ તો 2 ની 3 ઘાત આ 2 ની 3 ઘાત આ જૂથ પછી આ જૂથ 2 ની 3 ઘાત અને આ જૂથ એટલે કે 7 ની 3 ઘાત 3 ઘાત બધી આ બાજુ આવે એટલે શું થઈ જાય ઘનમૂળ બરાબર છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ખાલી આટલું વધે તો 175616 નું ઘનમૂળ 2 2 4 4 2 8 8 7 56 થાય બરાબર એ જ રીતે એના પછીનો દાખલો 91125 એના અવયવ પાડીએ તો એકમનો અંક 5 છે જો અહીં આપણે શરૂઆત 3 થી કરી છે અંકોનો સરવાળો કરતા 3 ના ઘડિયામાં આવે 9 ને 1 10 10 ને 1 11 11 ને 2 13 13 ને 5 18 18 છે એ 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે ભાગ ચાલે બરાબર નહીતર એકમનો અંક 5 હોય તો આપણે 5 વડે શરૂઆત કરી શકીએ તો 3 13 9
એક ઉતરે ભાગ નો આલે એટલે ભાગમાં પડે શૂન્ય, અગિયાર ઉતરે ત્રણ તેરી નવ બે બાવીસ, ત્રણ સત્તા એકવીસ, એક વધે એટલે પંદર, ત્રણ પંચા પંદર, પાછો ત્રણ વડે ભાગ ચલાવીએ, ત્રણ એક ત્રણ, શૂન્ય ના શૂન્ય એમને પાછા ત્રણ એક ત્રણ, ત્રણ દુ છ, એક વધે પંદર, ત્રણ પંચા પંદર, ત્રણ તેરી નવ, એક વધે અગિયાર, ત્રણ તેરી નવ, પાછા બે વધે એટલે બાવીસ, ત્રણ સત્તા એકવીસ, બાવીસ માંથી એકવીસ બાદ થાય તો એક વધે એટલે પંદર, ત્રણ પંચા પંદર. આ જ રીતે પાછો આગળ ભાગ ચલાવવાનો છે, ત્રણ એકુ ત્રણ, ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, સાત માંથી છ જાય તો એક વધે પંદર, ત્રણ પંચા પંદર, અગિયાર પચીસ આવ્યા, પાછા ત્રણ વડે ભાગ ચલાવું છું, ત્રણ તેરી નવ, અગિયાર માંથી નવ જાય તો બે વધે બાવીસ થાય, ત્રણ સત્તા એકવીસ, એક વધે ત્રણ પંચા પંદર, પાછો ત્રણ વડે ભાગ, ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, એક વધે ત્રણ પંચા પંદર. હવે અહીંયા આપણે પાંચ વડે ભાગ ચલાવવો પડશે, કારણ કે જો પાંચ ને બે સાત, સાત ને એક આઠ, ત્રણ ની ચાવી અહીંયા લાગુ પડશે નહીં. તો એકમ નો અંક પાંચ છે તો પાંચ વડે પાંચ દુ દસ, બે વધે પચું પચું પચીસ, પચું પચું પચીસ અને પાંચ એકુ પાંચ. આપણી પાસે અવયવ આવ્યા છે ત્રણ નું એક જૂથ, ત્રણ નું બીજું જૂથ અને પાંચ નું એક જૂથ. તો એકાણું હજાર એકસો પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, આ રીતે આપણે અવયવ લખી નાખીએ. ત્યારબાદ એને ઘાત સ્વરૂપ આપીએ તો ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા આ જૂથ ની ત્રણ ઘાત અને આ જૂથ ની એટલે કે પાંચ ની ત્રણ ઘાત. ત્રણ ઘાત ને બરાબર ની આ બાજુ લાવીએ એટલે શું થશે, ઘનમૂળ થઈ જશે. આ જે ઘન છે એ થઈ જશે ઘનમૂળ, એટલે એકાણું હજાર એકસો ને પચીસ નું ઘનમૂળ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. એટલે છેલ્લે જવાબ આપણે એનો ગુણાકાર કરશું એટલે એકાણું હજાર એકસો પચીસ નું ઘનમૂળ બરાબર પિસ્તાલીસ મળે. તો આ રીતે પ્રશ્ન પહેલો આપણે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો એ અહીં પૂર્ણ થાય છે. ઓકે, તો હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ. પ્રશ્ન નંબર બે માં એમ કહે છે કે નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. આપણે સાચું હોય તો સાચું કહેવાનું છે, ખરું, અને ખોટું હોય તો ખોટું. આપણે જે લખ્યું છે ને એ બધું રીઝન સાથે લખ્યું છે, કારણ સાથે. તો આપણે જોઈએ સૌથી પહેલું, કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા હોય એમ કીધું છે. હવે આપણે થિયરીમાં ભણી ગયા કે એકી સંખ્યા હોય એનો ઘન કરવાથી એકી સંખ્યા જ મળે, બેકી સંખ્યા હોય એનો ઘન કરવાથી બેકી સંખ્યા જ મળે. તો અહીંયા જવાબ શું આવશે, ખોટો, કારણ કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળે. સાવ સિમ્પલ છે, થિયરીનું છે બરાબર. ત્યાર પછી બીજું છે, પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. પૂર્ણ ઘન સંખ્યા કોઈ પણ હોય એટલે કે કોઈ પણ સંખ્યાનો તમે ઘન કરો અને જે જવાબ મળે છે, ઘન એટલે કોઈ પણ સંખ્યાને ત્રણ વખત તમે એની એક સંખ્યા વડે ગુણો અને જે જવાબ મળે છે એના અંતિમ બે અંકો શૂન્ય ન હોય એમ કીધું છે. તો વિધાન શું આવશે, ખરું, કારણ કે જો પૂર્ણ વર્ગ હોય ને તો દસ નો વર્ગ કરો તો છેલ્લા બે અંક શૂન્ય આવે, પરંતુ જ્યારે દસ નો એકમ નો અંક શૂન્ય હોય અને દસ નો તમે જ્યારે ઘન કરશો તો એના છેલ્લા ત્રણ અંકો શૂન્ય આવશે, ત્રણ અંકો શૂન્ય આવશે અથવા ત્રણ ના ગુણકમાં આવશે. તો આપણે કારણ લખ્યું છે કે કારણ કે પૂર્ણઘન સંખ્યાને ત્રણ કે ત્રણ ના ગુણકમાં શૂન્ય હોય, એટલે કોઈ પણ અંક લઈ લ્યો તમે, શૂન્ય વાળી સંખ્યા લ્યો, ધારો કે દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, એનો તમે ઘન કરશો ને એટલે તમને છેલ્લે ત્રણ શૂન્ય મળશે, અથવા મોટી સંખ્યા હોય તો છ શૂન્ય મળશે, ત્રણ ના ઘડિયામાં જે આવે ને અંકો એટલા શૂન્ય મળે. ત્યાર પછી ત્રીજું છે, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક પાંચ આવે તો એ સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક પચીસ આવે. એટલે આપણને એમ કીધું છે કે કોઈ એક સંખ્યા લઈ લે એનો વર્ગ કરતા એકમનો અંક પાંચ આવે, એટલે આપણે કઈ સંખ્યા લેવાની થઈ, તો કે પાંચ, પંદર, પચીસ, પાંત્રીસ, પિસ્તાલીસ વગેરે જેવી એકમનો અંક પાંચ હોય એનો જ વર્ગ કરો તો એકમનો અંક પાંચ આવે, બરાબર છે, પૂર્ણ વર્ગ સંખ્યા.
તો આપણને એમ કીધું છે કે વર્ગ કરવાથી જો એકમનો અંક 5 આવતો હોય તો એ જ સંખ્યાનો આપણે ઘન કરીએ, બરાબર છે, ઘન કરીએ તો એ સંખ્યાનો એકમનો અંક છેલ્લા બે અંક 25 આવવા જોઈએ, તો એવું જરૂરી નથી. તો આપણે શું લખ્યું છે? ખોટો. આવું હંમેશા ન હોય. શું કામે ન હોય? તો કે જુઓ, 15 છે એનો તમે વર્ગ કરો તો એકમનો અંક 5 આવે છે, જ્યારે 15 નો તમે ઘન કરશો ને તો એકમનો અંક 5 તો આવે પણ છેલ્લા બે અંક 25 આવતા નથી. અહીંયા આપણને શું કીધું છે કે ઘન કરો ને એ સંખ્યાનો તો 25 આવવા જોઈએ, અહીંયા 25 આવતા નથી. એટલે દરેક વખતે જરૂરી નથી કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 5 આવતો હોય તો એનો ઘન કરવાથી એના છેલ્લા બે અંક 25 જ આવે, એવું જરૂરી નથી. ઓકે, ત્યાર પછી છે, એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. આપણને ખબર છે કે આપણે જ્યારે પૂર્ણ ઘન સંખ્યા બનાવીએ છીએ, દરેક સંખ્યાનો ઘન કરીએ છીએ, ત્યારે દરેકનો એકમનો અંક 1 હોય, 2 હોય, બધા અંકો મળે છે, બરાબર છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે કોઈ એવી પૂર્ણ ઘન સંખ્યા ના મળે જેનો એકમનો અંક 8 હોય. તો આપણે જો એનું ઉદાહરણ વિધાન ખોટું છે, કારણ કે 2 નો ઘન કરીએ તો 8 આવે છે, 12 નો ઘન કરીએ તો 17 28 જવાબ આવે, એનો એકમનો અંક જો 8 આવે છે. એટલે એવું જરૂરી નથી કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 8 ન મળે, મળે છે, બરાબર. ત્યાર પછી પાંચમું, બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. ખાસ યાદ રાખજો, બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા. હવે બે અંકોની શરૂઆત ક્યાંથી થાય? તો કે 10 થી. તો આપણે 10 ને ટ્રાય કરીએ કે ચાલો 10 નો જ ઘન કરીએ, કેટલા અંક મળે છે એ જોઈએ. તો 10 નો ઘન કરતા વિધાન ખોટું આવશે, કારણ કે 10 નો ઘન કરતા આપણને જે જવાબ મળે છે એ 1000 મળે છે. હવે 1000 છે એ 4 અંકની સંખ્યા થઈ ગઈ. 1000 જે છે એ કેટલા અંકની સંખ્યા છે? તો કે 4 અંકની સંખ્યા છે. તો આપણને શું કીધું હતું કે બે અંકની સંખ્યાનો તમે ઘન કરો તો જે પૂર્ણ ઘન સંખ્યા મળે એના 3 અંકો હોય. તો આમાં 3 અંક તો મળતા નથી, બરાબર છે. બે અંકની સંખ્યાનો ઘન 4 અંકથી શરૂઆત થાય છે. એટલે આપણે લખ્યું છે કે 1000 છે એ 4 અંકો વાળી સંખ્યા છે, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. ત્યાર પછી છે, બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. પેલા એમ કીધું હતું કે બે અંકોની સંખ્યાનો ઘન કરતા 3 અંકોની સંખ્યા મળે. તો આપણે સૌથી નાની જે બે અંકની સંખ્યા 10 હતી એને આપણે ટ્રાય કરી દીધો, એના 4 અંકો મળતા હતા, શરૂઆત 10 થી થાય તો 3 અંક તો મળતા નથી. તો હવે આપણે શું કીધું છે કે બે અંકોની સંખ્યાનો 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે એમ કીધું. તો બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો કે 99. તો આપણે 99 નો જ અહીંયા ઘન કરી નાખ્યો છે. તો 99 નો ઘન કરવા માટે આપણે શું કરવું પડે? તો કે 99 ગુણ્યા 99 ગુણ્યા 99 ત્રણ વખત ગુણવું પડે. આપણે અહીંયા ગણતરી મૂકી દીધી છે તો જવાબ શું મળે છે? તો કે એકમ દશક 100 હજાર 10000 ને લાખ 9,70,299 જવાબ મળે છે. હવે એના અંકો કેટલા છે એ ગણીએ તો 1 2 3 4 5 અને 6. તો 99 જે બે અંકની સંખ્યા સૌથી મોટી સંખ્યા છે એનો આપણે ઘન કરીએ તો 6 અંકની સંખ્યા, એનો પૂર્ણ ઘન કરતા પૂર્ણ ઘનના અંકો કેટલા મળે છે? કુલ 6 અંકો મળે છે. અને આપણને અહીંયા શું કીધું છે? તો કે 7 કે તેથી વધુ મળે છે, 7 કે તેથી વધુ પણ મળે. તો બે અંકની સંખ્યા સૌથી મોટી 99 છે તો એના મેક્સિમમ કેટલા મળે છે અંકો? 6. એટલે આ વિધાન પણ કેવું થશે? ખોટું. ત્યાર પછી એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. તો આ વિધાન આવશે ખરું, એટલે કે સાચું. શું કામે? તો કે એક છે એ એક અંકની સંખ્યા છે, એનો ઘન કરો તો એનો જવાબ પણ એક અંકમાં જ મળે છે. બે છે એ એક અંકની સંખ્યા છે, બેનો ઘન કરો તો એનો જવાબ પણ કેમાં મળે છે? એક અંકમાં જ મળે છે. બેનો ઘન 8, તો 8 છે એ એક જ અંક થયો. એટલે એવું પણ બને કે એક અંકની સંખ્યા હોય એનો તમે ઘન કરો તો જવાબ એક અંકમાં પણ મળે છે, એટલે માટે આ વિધાન કેવું છે? ખરું. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ.
એમાં કહ્યું છે કે જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણ ઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? તેવી જ રીતે 4913, 12167, 32758 ના ઘનમૂળનું અનુમાન કરો. એટલે આપણે છે ને એને રીતનું નામ આપ્યું છે અનુમાનની રીતે ઘનમૂળ શોધવું. એટલે આપણે જે આગળ અવિભાજ્ય અવયવની રીતે જે ઘનમૂળ શોધવાની પ્રક્રિયા હતી એના વગર આપણે શોધવું હોય તો જાણવું હોય તો કે આનું ઘનમૂળ કેટલું છે તો એ આપણે શીખવાનું છે. સૌથી પહેલા આપણને જે રકમ આપી છે એને આપણે અત્યારે અહીંયા લખી નાખીએ વચ્ચે 1331 બરાબર છે. હવે એમાંથી હું બે ભાગ પાડું છું, સમજજો. એકમ દશક અને સોનું એક જૂથ એટલે 331. ખાસ યાદ રાખજો એકમ દશક અને સોનું એક જૂથ. અહીંયા લખું છું એકમ દશક અને સોનું એક જૂથ, ગમે એ સંખ્યા હોય, એકમ દશક સો ત્રણેય આપણે અહીં મૂકી દેવું. હવે અહીં છે ને એ બાકી વધતી સંખ્યા જે હોય ત્યાં અહીંયા મૂકવાની છે. તો હવે બાકી કોણ વધે આમાં, આ સંખ્યામાં એક વધે તો અહીં લખવાનું બાકી વધતી સંખ્યાનું જૂથ. 1331 એક આખી સંખ્યા આપણને આપેલી હતી એના આપણે બે જૂથ પાડ્યા. હવે બે જૂથ કઈ રીતે કરવાના, એ સંખ્યાઓને અલગ કઈ રીતે કરવાની, તો કે સૌથી પહેલા એકમ દશક અને સો ત્રણ અંક છે ને એને આ બાજુ લઈ આવવાનું, ગમે એવડી સંખ્યા હોય એમાંથી એકમ દશક અને સો ને આપણે આ બાજુ અલગ પાડી દેવાનું. હવે બાકી જેટલી પણ જેટલા અંક વધતા હોય, ધારો કે અહીંયા એક જ અંક વધે છે, આ રકમ છે તો અહીંયા બે અંક વધતા હોય, આ જો એકમ દશક અને સો ને અલગ પાડીએ એટલે ખાલી 12 વધે, આમાં આ ત્રણ સંખ્યાને આમ અલગ પાડીએ એકમ દશક સો ને એટલે 32 વધે. તો એ રીતે બાકી જે સંખ્યા વધતી હોય એને આ બાજુ લઈ આવો. આપણે અહીંયા એરો કરી, હવે જો 1331 માં એટલે અહીંયા છે એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક શું હતો, એક છે બરાબર છે. અહીં સંખ્યાનો એકમનો અંક એક છે માટે ઘનમૂળનો એકમનો અંક, એકમનો અંક એક થશે. હવે તમને એકમના અંક બધાને ખ્યાલ હશે કે એકનો ઘન કરવાથી એકમનો અંક એક મળે, તો એકનું ઘનમૂળ કરવાથી એકમનો અંક એક મળે, એ જ નિયમ બધાય લાગુ પડશે. બેનો ઘન કરો તો 8 મળે એકમનો અંક, 3નો કરો તો 7 મળે, 4નો કરો તો 4 મળે, 5નો કરો તો 5 મળે, 6નો કરો તો 6 મળે. એ બધા એકમના અંકો જે છે ને એ નિયમો આપણે થિયરીમાં એ બધું તમારે કમ્પ્લીટ તૈયાર રાખવાનું છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે સંખ્યા જે છે પૂર્ણ ઘન સંખ્યા આપેલી છે એનો એકમનો અંક એક છે તો એની ઘનમૂળની સંખ્યાનો એકમનો અંક એક થશે. તો અહીંયા આપણે લખીએ એક અહીં પૂરું. હવે આપણે આ બાજુ આવતા આ જે બીજો ભાગ છે ઈ જો એમાં એક લખેલો છે, આ જે સંખ્યા જે બાકી વધતી જે સંખ્યા હતી ઈ કોના કોના ઘનની વચ્ચે આવે એ આપણે જોવાનું. તો કે શરૂઆત કરીએ તો એકનો ઘન બરાબર એક, એટલે અહીંયા લખશું આ જે સંખ્યા છે એકના ઘન અને અહીંયા લખીએ બેનો ઘન. તો એકનો ઘન કેટલો થાય, એક,
અને બે નો ઘન કેટલો થાય 8 એનો મતલબ એવો છે કે આ 1 છે 1 અને 8 ની વચ્ચે આવવી જોઈએ બરાબર છે પરંતુ અહીંયા થાય છે શું કે અહીંયા 1 છે ઈ 1 નો જ ઘન છે પોતે જ ઘનમૂળ ની એક સંખ્યા થઈ છે તો આપણે આ 1 અને 8 માંથી જે નાની સંખ્યા હોય ઈ પસંદ કરવાની છે એટલે અહીંયા આવશે 1 જે સંખ્યા આપણને મળી ઈ ઘનમૂળની સંખ્યા મળી હવે આમાંથી છે ને 1 નો ઘન અને 2 નો ઘન જે છે એમાં 1 નો ઘન 1 થાય છે એટલે પોતે જ સંખ્યા બને છે એટલે 1 અને 8 માંથી આપણે 1 લેવાની છે 1 સંખ્યા એ ઘનમૂળનો દશકનો અંક બનશે બે માંથી નાની સંખ્યા લેવાની છે આ એક ખરેખર કોઈની વચ્ચે નથી આવતું બાકીની જે સંખ્યાઓનો આપણે કરશું ને આગળ તો ઈ કોક કોક સંખ્યાઓની વચ્ચે આવશે અહીંયા 1 છે 1 નો ઘન જ છે તો ઈ નાની સંખ્યા 1 અને 2 નો ઘન 8 છે તો એમાંથી નાની સંખ્યા 1 આપણે દશકનો અંક પસંદ કરવાનો એટલે આ જે 11 મળ્યા ઈ 13 31 નું ઘનમૂળ થાય તેથી અહીં લખવાનું તેથી 13 31 નું ઘનમૂળ 11 હોય આ થઈ અનુમાનની રીત થોડુંક અલગ છે એક વખત સમજાઈ જશે એટલે તમને બધું કમ્પ્લીટ આ આખું સમજાઈ જશે બરાબર તો એના પછીનું આપણે જોઈએ 49 13 આ રકમ છે એને આપણે બે ભાગ કરીએ એક તો એકમ દશક 100 એટલે કે 913 અહીં લખશું એકમ દશક 100 નું એક જૂથ એકમ દશક 100 નું એક જૂથ બનાવ્યું એટલે આ બાજુથી ગણીએ તો આ એકમ દશક અને 100 એટલે 913 બાકી વધતી સંખ્યાનું એક જૂથ એટલે બાકી આમાં કોણ વધે તો કે 4 વધે છે બરાબર છે બાકી સંખ્યા આપણને અહીંયા 4 વધે છે હવે આપણે જોઈએ આનો એકમનો સંખ્યાનો એકમનો અંક 3 છે હવે વિચારો ઓલા એકમના અંક જે ઘન અને ઘનમૂળના હોય એમાં આપણે વિચારવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એનું ઘનમૂળની સંખ્યાનો એકમનો અંક અથવા ઘન કરો તો 7 મળે અને ઘનમૂળ કરો તો 7 હોય તો 3 મળે 3 હોય તો 7 એ બધાને યાદ ખ્યાલ છે બરાબર તો આપણે અહીંયા સંખ્યાનો એકમનો અંક 3 છે માટે ઘનમૂળનો એકમનો અંક શું થશે 7 થશે બરાબર તો અહીંયા આપણે ઘનમૂળનો એકમનો અંક લખી નાખીએ 7 અહીંયા જો ઘનમૂળની સંખ્યા મળશે આપણે 4913 નું જે ઘનમૂળ આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધીએ છીએ ને એની જગ્યાએ આપણે અનુમાનની રીતે શોધીએ છીએ બરાબર હવે આ બે માંથી જોવાનું છે આ 4 છે એ કોની વચ્ચે ક્યાં બે સંખ્યાના ઘનની વચ્ચે આવે તો કે તો 1 નો ઘન બરાબર 1 થાય અને 2 નો ઘન બરાબર 8 થાય ની વચ્ચે આવે 1 અને 8 ની વચ્ચે આ 4 આવે જો 1 નો ઘન કરો તો 1 અને 2 નો ઘન કરો તો 8 તો આ 4 છે 1 નો ઘન 1 અને 2 ના ઘન 8 ની વચ્ચે આવે બરાબર 4 હવે આ 1 અને 8 જે મળ્યા છે એની વચ્ચેની સંખ્યા તો આપણે નક્કી કરી લીધી પણ હવે આનો દશકનો અંક આપણે નક્કી કઈ રીતે કરશું તો કે દશકનો અંક આ બેમાંથી
આજે એકનો ઘન અને બેનો ઘન છે એમાંથી નાની સંખ્યા કોણ છે એકનો ઘન અને બેના ઘનમાં નાની સંખ્યા એક છે તેથી આ એક છે એ શું બનશે દશકનો અંક અહીં જો પેલા દાખલામાં આપણે જે એક ડાયરેક્ટ લીધો હતો ને ઈ ઘનમૂળનો દશકનો અંક બનશે એક જે બે ઘન આપણે લીધા છે એકનો ઘન અને બેનો ઘન એમાંથી એકનો ઘન એટલે કે એક છે એ નાની સંખ્યા છે તો ઈ આપણે બનશે દશકનો અંક એટલે 49-13 નું ઘનમૂળ શું મળી ગયું 17 તો અહીં લખવાનું તેથી 4913 નું ઘનમૂળ 17 સાવ સિમ્પલ દાખલા છે આ જ રીતે આપણે ગણતરીઓ કરવાની છે બરાબર ઓકે તો એના પછી આપણે ત્રીજો દાખલો હવે અનુમાનની રીતે ઘનમૂળ શોધવાનું છે તો સૌથી પહેલા તો આપણે એ રકમ લખી નાખીએ 12,167 એના બે ભાગ કરીએ એક ભાગ કયો થાય તો કે એકમ દશક અને સોનું એક ચૂથ એટલે એકમ દશક સો એટલે કે 167 આવે બાકી જે સંખ્યા વધે છે બાકી વધતી સંખ્યાનું ચૂથ એટલે કે બાકી કઈ સંખ્યા વધે છે તો કે 12 હવે પાછું આ બાજુ આવતું રહેવાનું હવે આખી સંખ્યાનો એકમનો અંક 7 એટલે આ બાજુ છે એટલે લખવાનું કે આપેલ સંખ્યાનો એકમનો અંક 7 છે તેથી ઘનમૂળનો એકમનો અંક 3 મળે બધાને ખ્યાલ છે આપણે એકમનો અંક 7 હોય એનો ઘન કરો તો 3 અને ઘનમૂળ કરો પાછું 3 નું તો 7 એ જ રીતે 7 હોય તો 3 ને 3 હોય તો 7 તો એકમનો અંક આ જે પૂર્ણ ઘન સંખ્યા છે એનો એકમનો અંક 7 છે તો એની ઘનમૂળ જ્યારે આપણે એનું ઘનમૂળ શોધવાનું થશે ત્યારે એનો એકમનો અંક શું રહેશે તો કે 3 તો એ એકમનો અંક જે છે એ આપણે 3 અહીંયા લખી નાખ્યું એટલે એક અંક આપણને ઘનમૂળનો એક અંક આપણને મળી ગયો હવે આ બાજુ આ જે 12 છે એ કોના કોના ઘનની વચ્ચે આવે તો સૌથી પહેલા આપણે અહીંયા ગણતરી આમ બતાવીએ સમજવાનો પ્રયત્ન કરીએ તો એકનો ઘન બરાબર 1 થાય બેનો ઘન બરાબર 8 થાય 3નો ઘન બરાબર 27 થાય તો હવે જો આ 12 છે 8 અને 27 ની વચ્ચે આવે સમજજો 12 છે એ 8 અને 27 ની વચ્ચે આવે એટલે આપણે લખશું કે બેનો ઘન બરાબર 8 અને 3નો ઘન બરાબર 27 ની વચ્ચે ખાલી આટલું આપણે લખી નાખવાનું છે વચ્ચે કે ની વચ્ચે આવે આ જે 12 સંખ્યા છે 8 અને 27 ની વચ્ચે આવે તો હવે આપણે આનો દશકનો અંક એટલે કે ઘનમૂળનો દશકનો અંક પસંદ કરવાનો છે તો આમાંથી એટલે કે જે ઘન કરેલા છે એમાંથી બેનો ઘન અને 3નો ઘન એમાંથી નાની સંખ્યા આપણે લેવાની છે દશકના અંક સ્વરૂપે તો શું લેશું 2 અને 3 માંથી આપણે 2 લેવાના ખાસ યાદ રાખજો આ 8 અને 27 તો માત્ર કોની વચ્ચે આવે છે ને એ ચેક કરવા માટે આપણે ઘન કર્યો છે કે ભાઈ 12 છે એ 8 અને 27 ની વચ્ચે આવે હવે 8 કેવી રીતે આવે તો કે 2 નો ઘન થાય અને 27 એટલે શું તો કે 3 નો ઘન બરાબર છે તો એ 2 નો ઘન અને 3 ના ઘન માં 2 માંથી નાનું કોણ તો કે 2 એ 2 ને આપણે ઘનમૂળનો દશકનો અંક આપણે પસંદ કરવાનો છે હવે અહીં લખવાનું છે
કે બે નો ઘન અને ત્રણ નો ઘન માંથી બે એ ઘનમૂળ નો દશક નો અંક બનશે. બે નો ઘન અને ત્રણ નો ઘન માંથી બે, એટલે કે બે અને ત્રણ એમ લખવું હોય તો ચાલે, તો આપણે ઘન નથી લખવું. આ બે માં અંક જોવાના, બે અને ત્રણ, બે અને ત્રણ માંથી બે એ ઘનમૂળ નો દશક નો અંક બનશે. શું કામે? તો કે બે માંથી આપણે નાની સંખ્યા જે હોય પસંદ કરવાની, એટલે આપણને જે 23 મળ્યા એ આપણને જવાબ મળી ગયો. તેથી લખી નાખવાનું કે 12167 નું ઘનમૂળ કેટલું થાય? 23 થશે. આ જ રીતે આ દાખલો જોઈએ, 32768, એમાં બે જૂથ પાડીએ, એકમ, દશક અને સોનું જૂથ, એટલે આમાં એકમ, દશક અને સો, એટલે કે 768. બાકી વધતી સંખ્યા 32 છે, તો અહીં લખશું બાકી વધતી સંખ્યાનું જૂથ, એટલે કે બાકી કઈ સંખ્યા વધે છે? 32. હવે આ બાજુ આપણે આવતા રહી, તો 8 છે અહીં સંખ્યાનો એકમનો અંક આઠ છે, તેથી ઘનમૂળનો એકમનો અંક, હવે જો 8 હોય, સંખ્યાનો એકમનો અંક 8 હોય પૂર્ણ ઘન સંખ્યાનો, તો એનો ઘનમૂળનો એકમનો અંક શું મળે? તો કે 2 મળે, અંક 2 થશે. એટલે અહીંયા આપણે સીધો ઘનમૂળનો એકમનો અંક 2 લખી નાખીએ. હવે આ બાજુ આપણે આવતા રહી, હવે 32 ને આપણે આની જેમ જ ચેક કરવાના છે. આ દાખલામાં જેમ આપણે ચેક કર્યા હતા કે 32 છે કોના કોના ઘનની વચ્ચે આવે, આની આપણે જરૂર નથી. તો જો અહીં લખીએ છીએ, એક નો ઘન બરાબર 1, બે નો ઘન બરાબર 8, ત્રણ નો ઘન બરાબર 27, ચાર નો ઘન બરાબર 64, બરાબર. તો હવે 32 કોની કોની વચ્ચે આવે? તો કે 27 અને 64 ની વચ્ચે. એટલે અહીં લખશું કે 3 નો ઘન બરાબર 27 અને 4 નો ઘન બરાબર 64 ની વચ્ચે આવે, એટલે અહીં લખી નાખો. એમાંથી હવે આપણે દશકનો અંક પસંદ કરવાનો છે, ઘનમૂળનો દશકનો અંક. તો હવે જોવાનું આપણે ખાલી આ બે જ વસ્તુ, 3 અને 4, એમાંથી નાનું કોણ છે? 3. તો 3 સીધો હું બનશે દશકનો અંક. અહીં લખી નાખવાનું 3 અને 4 માંથી નાનો અંક 3 છે, તેથી આ ઘનમૂળનો શું બનશે? દશકનો અંક. એટલે જવાબ આપણને શું મળ્યો? 32 મળ્યો. તો અહીંયા લખી નાખવાનું, તેથી 32768 નું ઘનમૂળ 32 હોય. તો આ હતી અનુમાનની રીત. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધ્યા છે, ત્યાર પછી એકમના અંકો વિશે બધી ચર્ચા કરી કે કેવી સંખ્યાનો એકમનો અંક શું હોય, તો એનો ઘનમૂળનો એકમનો અંક શું હોય, ઘનનો એકમનો અંક શું હોય. ત્યાર પછી 1 થી 20 સુધી આપણે ઘન અને ઘનમૂળ યાદ રાખવાના છે, એ આપણે જાતે લખવાના કીધા છે. ત્યાર પછી અનુમાનની જે રીત છે,
બુકમાં તમને વિગતવાર આમ લખેલું હશે વિગત ઘણી બધી આપણે ચાર્ટ દ્વારા એને બતાવવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને તમને આ સમજવામાં સરળ રહે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર એક તો સ્વાધ્યાય 7.2 પૂરું થાય છે એની સાથે સાથે પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ પણ અહીં પૂરું થાય છે ધન્યવાદ થેન્ક યુ Thank you.